नमस्कार, सूरत चैनल में हूँ आशा जोगड़िया आप दर्शक मित्रों नु हार्दिक स्वागत करूँ छू। समाचार की शुरुआत करता पहला एक नजर हेडलाइंस पर। सूरत में गुजरात माध्यमिक और उच्चतर माध्यमिक शिक्षण बोर्ड चूंटणी मतदान करवामां आव्युं। सूरतना डॉक्टर दीपक राजगुरु और डॉक्टर जगदीश चावड़ा संचालन उम्मीदवार बन्या। लालगेट सैयदपुरा विस्तार में पुलिस ने बाइक ने रिक्शा चालके कट मारियो ने पची थई लाफा वाली। अमरोली छापरा बाटा रोड पर चौधरी वासना रस्ताओ पर गोबर गंदगी ने लई स्थानिक लोगों में रोष। पांडेसरा में 12 वर्षना विद्यार्थी बाथरूम में फांसो खाधो, लटकतो मृतदेह जोई परिवार हेपताई गयो। डुमस बीच पर कादो में पुलिस ने पीसीआर वाहन फसाता जोवा जेवी थई रमूजी दृश्य वच्चे महा मेहनते बहार कढ़ाई। અને ઉકાઈમાં પાણીની આવક વધતા 2 ફૂટ ડેમ ખાલી, 72,000 ક્યુસેક પાણી છોડાતા તાપી નદીના જળસ્તરમાં વધારો થયો। હવે જોઈએ સમાચાર વિગતવાર। સુરતમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ચૂંટણીનું મતદાન કરવામાં આવ્યું છે। દર 3 વર્ષે આ ચૂંટણી યોજાય છે, ત્યારે આ વખતે સુરતના ડોક્ટર દીપક રાજગુરુ અને ડોક્ટર જગદીશ ચાવડા સંચાલન ઉમેદવાર બન્યા છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ચૂંટણીને લઈ સુરતમાં 5 મતદાન મથક, જ્યારે બારડોલીમાં 2 મતદાન મથક બનાવાયા છે। સુરતમાં કુલ 6,477 મતદાતાઓ નોંધાયા છે, જે વહેલી સવારથી જ મતદાન કરવા પહોંચી ગયા હતા। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ચૂંટણી આજે 25 સપ્ટેમ્બરના રોજ યોજાય છે, જેના પરિણામો 28 સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે। બીએડ કોલેજોના આચાર્ય અને સરકારી હાઈસ્કૂલના શિક્ષકની એમ 2 બેઠક બિનહરીફ થઈ છે। આજે 9 બેઠક માટે 24 ઉમેદવાર વચ્ચે જંગ છે, જેને લઈ મતદાન શરૂ કરવામાં આવ્યું હતું। નમસ્કાર, હું ડૉક્ટર દીપક રાજગુરુ, સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના માન્ય સત્તાવાર ઉમેદવાર, આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની સામાન્ય ચૂંટણી સમગ્ર ગુજરાતમાં યોજાઈ રહી છે, ત્યારે સંચાલકોના પ્રતિનિધિ તરીકે મેં પ્રતિનિધિત્વ કરવા માટે ઉમેદવારી કરી છે। સમગ્ર ગુજરાતમાં 6,088 મતદારો છે અને તે શાળા સંચાલકોના પ્રતિનિધિને ચૂંટીને બોર્ડમાં મોકલશે। આ ચૂંટણી મારે લડવાનું એક જ કારણ છે કે ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ, ગુજરાતની આર્થિક વિકાસ, ગુજરાત બધી જ દિશાઓમાં પ્રગતિ કરે છે, ત્યારે શિક્ષણની ક્ષિતિજો વધારે વિસ્તરે, ગુજરાતનું બાળક ગ્લોબલ એજ્યુકેશન મેળવે, ગુણવત્તાસભર શિક્ષણ મેળવે અને પરીક્ષાઓમાં જે સુધારા વધારા કરવા જેવા છે તે કરીને આપણા બાળકોને સારામાં સારું શિક્ષણ મળે અને પરીક્ષાઓના આયોજનમાં ધરમૂળ ફેરફાર થાય, એ માટે થઈને હું ઉમેદવારી કરું છું અને મને વિશ્વાસ છે કે આ મતમાં હું જીતી જઈશ, કારણ કે શાળા સંચાલકોનો પ્રેમ મને ખૂબ મળી રહ્યો છે। લાલગેટ સૈયદપુરા વિસ્તારમાં પોલીસે રિક્ષા ચાલકને ફટકાર્યો હતો। પોલીસની દાદાગીરીનો આ વિડીયો વાયરલ થયો છે। રિક્ષા અને બાઇકને સામાન્ય કટ લાગ્યો હતો, ત્યારે બાઇક પર જઈ રહેલા પોલીસ કર્મીએ પીસીઆર બોલાવી દાદાગીરી કરી હતી। રિક્ષા ચાલકને એક બાદ એક લાફા ફટકારી પોલીસ કર્મીએ બહાદુરી બતાવી હતી। જો કે આ ઘટનાનો કોઈ જાગૃત નાગરિકે વિડીયો પોતાના મોબાઈલમાં બનાવી લીધા બાદ સોશિયલ મીડિયા પર પોલીસની દબંગગીરીનો વિડીયો વાયરલ કરતા પોલીસ દોડતી થઈ ગઈ છે। અમરોલી છાપરા બાટા રોડ પર આવેલા વરિયાઓ તાડવાડી નજીકના ચૌધરીવાસના રસ્તાઓ પર ગોબર ગંદકીને લઈ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો છે। વારંવારની ફરિયાદ પછી પણ તબેલાવાળા પશુઓનો ગંદવાળો રસ્તાઓ પર વહેતો કરી દેતા હોવાના કારણે રાહદારીઓ પણ હેરાન પરેશાન થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે। 30 દિવસમાં 5 અરજી કર્યા બાદ 10 વાર પાલિકા ડ્રેનેજ ચેમ્બર સાફ કરી ચૂકી છે, છતાં 3જા દિવસે ફરી ડ્રેનેજ બ્લોક પાછળ તબેલાના ગોબરની ગંદકી જ કારણભૂત બની રહી હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે। સ્થાનિક લાલુભાઈ પટેલે જણાવ્યું હતું
के वरियाव ताड़वाड़ी विस्तार में चौधरीवास लगभग 50 वर्ष जूनू होय एम कही शकाय छे। 200-300 जेटला मकानो आवेला छे। जो के 10 वर्षथी तबेला बांधी पशुपालन तरीकेना व्यवसाय साथे संकळायेला लोको हैरान करी रह्या छे। पहला पशुओनुं गोबर गंदकी घरमांथी बहार निकळती हती, वारंवार जकड़ा अने रजूआतो बाद पाळ बांधी तो हवे रस्ता उपर नाखीने गंदकी फैलावी रह्या छे। વધુમાં જણાવ્યું હતું કે આ બાબતે કતારગામ ઝોનમાં અને નજીકના કેન્દ્રમાં એક એક વાર અરજીઓ કરી છે, બે વાર ઓનલાઈન ફરિયાદ કરી છે, છેલ્લા 30 દિવસની જ વાત કરીએ તો 10 વાર ડ્રેનેજ ચેમ્બર સાફ કર્યા બાદ પણ ત્રીજા દિવસે પરિસ્થિતિ જેવી હતી એવી જ થઈ જાય છે। વધુમાં જણાવ્યું હતું કે અમને તબેલા કે એના વ્યવસાય સામે કોઈ વાંધો નથી, પણ ગોબરનો ગંધવાળો રોડ પર વહેતો કરી આખા વિસ્તારમાં હેરાનગતિ કરવા સામે હવે વાંધો છે। વધુમાં જણાવ્યું હતું કે અમને તબેલા કે એના વ્યવસાય સામે કોઈ વાંધો નથી, પણ ગોબરનો ગંધવાળો રોડ પર વહેતો કરી આખા વિસ્તારમાં હેરાનગતિ કરતા હોવા સામે અમને વાંધો છે। કંઈ પણ કહેવા જઈએ તો ગાળો આપી સામે મારવા આવે છે, જેને બોલાવવું હોય એને બોલાવો, અમે આવું જ કરીશું એમ કહેતા આ લોકો સામે કડક પગલા ભરાવવા જોઈએ। મારું નામ રાજુભાઈ જમુભાઈ ચૌધરી, તારવાડી ચૌધરીવાસ વરિયાવ। શું સમસ્યા છે? સમસ્યા આ માલધારીઓનું જે શાણ આવે છે તે રોડ પર ફેલાઈ જાય છે। 15-20 દિવસથી આ વોર્નિંગ આપી છે, આજે કરું કાલે કરું, પણ હજુ થયું નથી। એસએમસી વાળા શું કહે છે? એસએમસી વાળા કહે કે કરી દઈશું, આવીને અમાર લાઇનમાં 2-4 ગોડા મારે અને વેચાયેલા જાય, પાણી નીકળી જાય એટલે પાછું જે તે છે, અમને ગટર લાઇન ભરેલી જ છે। કેટલા ટાઈમથી આ પર? 22 દિવસ થયા, હા એક મહિના પહેલાંનું સ્ટાર્ટિંગ થયું છે, પણ તે આ ગટરના ભૂંગળા બધા ખુલ્લા એમાં ભરાઈ જાય છે। આ આવ્યા જ કરાય, એ લોકોને વોર્નિંગ આપેલી કે આના ઉપરથી પાણી જવું નહીં જોઈએ, તો એના ઉપરથી ચાલ્યું જાય છે। આ તો પોતપોતાના બારણા છે ને, જાતે સાફ કરે ને ચોખ્ખું રાખે, પણ કરે કઈ ટાઈમ માં? આ જો બૈરાવરો કા અમુક કામવાળા છે નીકળી જાય, બાકીના બધા આ છે તે જોયા કરે, શું કરે એ બૈરા માણે એકલા શું કરે? ગટરના ભૂંગળા મિનિમમ જાહેર ગટર હોવાથી મોટા હોવું છે, 2 ફૂટના હોવું છે, તેને માન માન 1.25 ફૂટના ભૂંગળા છે। હા, ભૂંગળા બી ખવાઈ ગયા। પાંડેસરા વિસ્તારમાં આવેલા રણછોડનગરમાં 12 વર્ષના વિદ્યાર્થીએ બાથરૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેથી પરિવાર શોકમાં સરી પડ્યો હતો। મૃતક પાર્થ ધોરણ 8નો વિદ્યાર્થી હતો અને શુક્રવારે શાળાએથી આવ્યા બાદ ભોજન કરી પિતા સાથે સુવા ગયા બાદ કુદરતી હાજતે જવાનું કહી રૂમમાંથી બહાર નીકળી ગયો હતો, બાદમાં આપઘાત કરી લીધેલી હાલતમાં મળ્યો હતો। મૃતક પાર્થના પિતા રામભાન શાહુએ જણાવ્યું હતું કે આપઘાતનો કોઈ કારણ જ ખબર ન પડી, મને સુવડાવી કુદરતી હાજતે ગયેલો દીકરો બાથરૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં હોવાનું સાંજે 4 વાગે ખબર પડી હતી। દીકરાની માતાએ પુત્રને બાથરૂમમાં લટકતો જોઈ હેપતાઈ ગઈ હતી। બૂમાબૂમ કરતા હું દોડીને ગયો તો પુત્ર લટકી રહ્યો હતો। દીકરાએ આપઘાત કરી લીધાની જાણ થતાં પરિવારની રોકકળ સાંભળીને આસપાસમાંથી પાડોશીઓ પણ દોડી આવ્યા હતા। બાળકે આપઘાત કરી લીધા અંગેની જાણ પોલીસને કરાઈ હતી। મૃતક બાળકના પિતા રામભાન શાહુ કરિયાણાના વેપારી હોવાનું અને યુપી બાંદ્રાના વતની હોવાનું જણાવ્યું હતું। 4 સંતાનમાં 2 દીકરા અને 2 દીકરી પૈકી પાર્થ બીજા નંબરનો દીકરો હતો। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતક પાર્થ મોબાઈલમાં ઓનલાઈન ગેમ્સ રમવાનો આદિ હતો। મોબાઈલ પર કેટલીક ગેમ્સ એક પ્રકારનો જુગાર સમાન જ લોકો રમતા હોય છે। એવું પણ બની શકે કે ઓનલાઈન ગેમ્સ રમવાને લઈ પાર્થ પાસે કોઈ ઉઘરાણી કરી રહ્યું હોય અને તેના માનસિક તણાવમાં પાર્થે ઘરમાં ખબર પડી જશે એવા ડર હેઠળ આપઘાતનો રસ્તો અપનાવ્યો હોય। જો કે આવા તમામ પાસાની પોલીસ તપાસ કરી રહી છે। સુરતના ડુમસ બીચ પર અત્યાર સુધી સામાન્ય લોકોની 4-વ્હીલ ગાડીઓ ફસાતી તમે જોઈ હશે, પણ આજે તો ડુમસ પોલીસની પીસીઆર વાન જ બીચના પાણીમાં ફસાઈ ગઈ હતી, જેને બહાર કાઢતા પોલીસને પણ નાકેદમ આવી ગયો હતો। સુરતમાં એકમાત્ર ફરવાલાયક સ્થળમાં ડુમસ બીચ છે। કોરોનાના કેસો કાબૂમાં આવ્યા પછી આ બીચ લોકોની અવર જવર માટે ખુલ્લો મુકાયો છે,
ત્યારે મોટી સંખ્યામાં લોકો આ બીચ પર ફરવા જતા હોય છે. જો કે કિનારે રહેવાના બદલે દરિયાની મજા માણવા કેટલાક સહેલાણીઓ પોતાની ગાડી અંદર સુધી લઈ જતા હોય છે અને જ્યારે દરિયામાં ભરતીનું પાણી ફરી વળે છે ત્યારે કાદવને કારણે ગાડીઓ અંદર જ ફસાઈ જાય છે, જેને બહાર કાઢવી ઘણી જ મુશ્કેલી પડે છે. ડુમસ બીચ પર પેટ્રોલિંગ કરવાનું કામ પોલીસનું હોય છે. સહેલાણીઓને જોખમી દરિયાથી દૂર રાખવા પોલીસની પીસીઆર વાન સતત રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરતી હોય છે. પણ લોકોને સમજાવવા ગયેલી પોલીસની પીસીઆર વાન આજે ખુદ એક કાદવમાં ફસાઈ ગઈ હતી, જેને બહાર કાઢવા પણ ખૂબ મહેનત કરવી પડી હતી. આમ સામાન્ય સુરતીઓ તો ખરા જ, પણ પોલીસની પીસીઆર વાન પણ આજે પાણીમાં ફસાઈ જતા જોવા જેવી થઈ ગઈ હતી. ઉકા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે સતત પાણીની આવકમાં છેલ્લા અનેક દિવસથી વધારો થઈ રહ્યો છે, જેથી ડેમની સપાટીમાં પણ વધારો થયો છે. પાણીની આવક 72,000 ક્યુસેક કરતા વધી ગઈ છે. બીજી તરફ ઉકાઈ ડેમની સપાટી 342.75 ફૂટ છે. ઉકાઈનું રૂલ લેવલ 340 ફૂટ છે અને ભયજનક સપાટી 345 ફૂટ છે. ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક વધતા વહીવટીતંત્ર દ્વારા જેટલું પાણી અત્યારે ડેમમાં આવક છે એટલું જ પાણી ડેમના 4 દરવાજા 4 ફૂટ ખોલીને છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમ તેની ભયજનક સપાટીથી ખૂબ જ નજીક હોવાથી હવે વહીવટીતંત્ર સ્થિતિ ઉપર ચાંપતી નજર રાખીને બેઠું છે. ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તાર અને હથનુર ડેમમાંથી પાણીની આવક ઉકાઈ ડેમમાં થતાની સાથે જ ઉકાઈ ડેમની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે. અત્યારે હાલ જે સ્થિતિ છે તેનાથી વધુ પાણી ડેમમાં એકત્રિત કરવું એ જોખમી પુરવાર થઈ શકે છે અને તેના કારણે જ વહીવટીતંત્ર દ્વારા જેટલું પાણી આવી રહ્યું છે એ જ પ્રમાણે વધુ પાણી પણ છોડવામાં આવશે. ઉકાઈ ડેમમાં જે રીતે પાણીનો સંગ્રહ થયો છે તે જોતા હવે સુરત અને તાપી જિલ્લાના લોકોને પીવાના પાણીની અને સિંચાઈના પાણી માટે કોઈ પણ પ્રકારની મુશ્કેલી થાય તેવી શક્યતા નથી. 1-2 વર્ષ સુધી પાણી પૂરતું મળી રહે તેવી વ્યવસ્થા થઈ ગઈ છે. સિંચાઈ માટે પણ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેવી સ્થિતિ છે. આ વખતે ઉકાઈ ડેમમાં પાણીની આવક ખૂબ વિલંબથી થઈ છે. વરસાદ ખેંચાતા થોડા સમય માટે વહીવટીતંત્ર માટે ઉકાઈ ડેમમાં પાણી ભરાશે કે કેમ તે ચિંતા હતી, પરંતુ હાલ જે રીતે છેલ્લા 10-15 દિવસથી મેઘરાજાએ મેઘમહેર વરસાવી છે તેના કારણે દક્ષિણ ગુજરાતના તમામ જળાશયો છલકાઈ ગયા છે. જ્યાં અહીંયા બાષ્પામાળે મારી બહેન રહે છે એની પાસે 15,000 લઈ આવું, હું નીચે તારી રાહ જોઉં છું કહી મૈદરપુરા ભવાનીવડ રાજેશકુમાર નારાયણ નામની આંગળિયા પેઢીનો પૂર્વ કર્મચારી કંપનીના કર્મચારીને વિશ્વાસમાં લઈ રૂપિયા 12,30,000ના દાગીના ભરેલા 2 પાર્સલ લઈ ભાગી ગયા હોવાનું સામે આવ્યું છે. નીતિનભાઈને નોકરી પર રાખ્યાના 13મા દિવસે એનો પરિચય સારો નહીં આવતા એને નોકરીમાંથી છૂટો કરી દેવાયો હતો. જો કે ડિલિવરી આપવા જતા અને રસ્તે ભેગા થયેલા પેઢીના કર્મચારીએ નીતિન પર વિશ્વાસ મૂકતા બંને પાર્સલ ચોરી થયા હોવાનું સામે આવ્યું છે. પ્રવીણભાઈ પરસોત્તમ દાસ પટેલે જણાવ્યું હતું કે તેઓ રાજેશકુમાર નારાયણભાઈ નામની આંગળિયા પેઢીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગુજરાતના અલગ અલગ શહેરોમાં લગભગ 7 શાખાઓ છે. નીતિન રમણભાઈ પટેલ લગભગ 13 દિવસ પહેલા સુરત શાખામાં નોકરી પર રાખવામાં આવ્યો હતો, જો કે એનો પરિચય ખરાબ આવતા તાત્કાલિક છૂટો કરી દેવાયો હતો, પરંતુ એને પેઢીના કર્મચારીઓ સાથે મિત્રતા બાંધી લીધી હતી. શુક્રવારની બપોરે પેઢીનો જૂનો કર્મચારી કાંતિભાઈ ખોડીદાસ વસાવા પાર્સલ આપવા નીકળ્યો હતો ત્યારે નીતિન એને રસ્તે ભેગો થયો હતો અને પાર્લે પોઈન્ટ નજીકના એક એપાર્ટમેન્ટમાં બહેન પાસે રૂપિયા 15,000 લેવા મોકલી રૂપિયા 12,30,000ના દાગીના ભરેલા પાર્સલ લઈ ભાગી ગયો હતો. કાંતિની પૂછપરછમાં એણે જણાવ્યું હતું કે નીતિન એને મળવા આવતો હતો અને બહાર પણ મળતો હતો. એક દિવસ પાર્લે પોઈન્ટ નજીક એક એપાર્ટમેન્ટના 5મા માળે મારી બહેન રહે છે એવું જણાવ્યું હતું ને શુક્રવારે રસ્તામાં મળ્યા બાદ હું ચાલી નહીં શકું એવું બહાનું કાઢી મને ઉપર મોકલ્યો હતો. જો કે નીચે વોચમેને કહ્યું આવું કોઈ અહીંયા રહેતું જ નથી એટલે શંકા જતા દોડીને ગાડી પાસે આવ્યો તો બંને પાર્સલ ગાયબ હતા. જો કે આ બાબતે મૈદરપુરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ભટાર 4 રસ્તા પર સર્જાયેલી હિટ એન્ડ રનની ઘટનામાં એક રાહદારીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જો કે ઘટનાની જાણ થતાં ખટોદરા પોલીસે સ્થળ પર દોડી જઈ જરૂરી કાર્યવાહી કર્યા બાદ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.
શુક્રવારે સાંજે બટાર ચાર રસ્તા પાસેથી આયુષ ચભાડિયા નામનો યુવક રસ્તો ક્રોસ કરી રહ્યો હતો. દરમિયાન અજાણ્યા વાહન ચાલકે આયુષને અડફેટે લીધો હતો. ઘટનામાં યુવકને ગંભીર ઈજા થતા તેનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જોકે ઘટનાની જાણ થતાં ખટોદરા પોલીસે સ્થળ પર દોડી જઈ જરૂરી કાર્યવાહી કર્યા બાદ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની તપાસ હાથ ધરી છે. સુરત શહેર જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસમાં ઘટાડો થયા બાદ એકાએક વધારો નોંધાયો છે. અઠવા વિસ્તારમાં આવેલ મેઘમલ એપાર્ટમેન્ટમાં 9 પોઝિટિવ કેસ આવતા તંત્ર દોડતું થયું છે. સમગ્ર એપાર્ટમેન્ટના રહીશોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે, તેમજ પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવનાર તમામના ટેસ્ટ કરાઈ રહ્યા છે. સમગ્ર એપાર્ટમેન્ટને ક્વોરન્ટીન કરી દઈને 2 સુરક્ષા ગાર્ડ મૂકી દેવામાં આવ્યા છે. રિંગ રોડ રઘુકુલ ટેક્સટાઇલ માર્કેટમાં કાપડની દુકાન ધરાવતા એક વેપારી પાસેથી રૂપિયા 3,91,000નો માલ ઠગ પિતા પુત્રે ખરીદ્યો હતો. આ ઉપરાંત રિંગ રોડ માર્કેટના અન્ય 16 વેપારીઓ પાસેથી પણ ઉધાર માલ ખરીદ્યા બાદ કુલ રૂપિયા 38,11,000ની છેતરપિંડી કરી પિતા પુત્ર દુકાન બંધ કરી ભાગી છૂટ્યા હતા. યુપી આગ્રા તાલુકાના પ્રતાપપુરાના વતની અને હાલ વેસુ સંગાર રેસિડેન્સીમાં રહેતા મહેશચંદ પુત્તુલાલ જૈન રિંગ રોડ રઘુકુલ ટેક્સટાઇલ માર્કેટમાં આદિનાથ સારીઝ નામથી કાપડની દુકાન ધરાવે છે. 2014માં ભટાર મેગા ટાવરમાં રહેતા અને રિંગ રોડ સાગર શોપિંગ સેન્ટરમાં મલાની ટ્રેડિંગ કંપની નામથી વેપાર ધંધો અને દલાલી કરતા ગોવિંદ સુશીલ મલાની અને પિતા સુશીલ મલાનીએ મહેશચંદ્રનો સંપર્ક કર્યો હતો. પિતા પુત્ર મહેશચંદ્રની ઓફિસે ગયા બાદ પોતાની પાસે મોટા મોટા વેપારીઓ હોવાની વાતો કરી હતી. પોતાની સાથે ધંધો કરશો તો લાભ થશે તેવી લોભામણી વાતો કરી મહેશચંદ્રને પોતાના જાસામાં ફસાવ્યા હતા. ત્યારબાદ પિતા પુત્રએ મહેશચંદ્ર પાસેથી રૂપિયા 3,91,000નો ઉધાર કાપડનો માલ ખરીદ્યો હતો. આ ઉપરાંત માર્કેટના 16 જેટલા વેપારીઓ પાસેથી પણ રૂપિયા 34,20,000નો ઉધાર માલ ખરીદ્યો હતો. આમ પિતા પુત્રએ કુલ રૂપિયા 38,11,000નો માલ ખરીદ્યા બાદ સમયસર પૈસા ચૂકવ્યા ન હતા, જેથી મહેશચંદ્ર સહિતના વેપારીઓએ ઉઘરાણી શરૂ કરી હતી. ત્યારે પિતા પુત્રએ હવે પછી ઉઘરાણી કરશો તો જાંતરી મારી નાખવાની ધાકધમકી આપી દુકાન બંધ કરી ભાગી છૂટ્યા હતા. આ બનાવ સંદર્ભે મહેશચંદ્રએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભટાર રોડ ઉમંગ એપાર્ટમેન્ટમાં ફોનવાલે નામની દુકાનમાં મેનેજર તરીકે નોકરી કરતા એક યુવકે રૂપિયા 6,56,000ની ઉચાપત કરી હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ છે. અડાજણ એલપી સવાણી રોડ માધવ પાર્કમાં રહેતા કલ્પેશભાઈ ફૂલચંદભાઈ ચાલા ભટાર રોડ ઉમંગ એપાર્ટમેન્ટમાં ફોનવાલે નામની દુકાન ધરાવે છે. આ દુકાનમાં સગરામપુરા મોટીલાલની વાડીમાં રહેતો સની પ્રવીણ સોનાવાલા નામના યુવકને મેનેજર તરીકે નોકરીએ રાખ્યો હતો. દુકાનના તમામ વ્યવહાર સની જોતો હતો. સનીને બેંકમાં રોકડ જમા કરાવવાની તમામ સત્તા કલ્પેશભાઈએ આપી હતી. આ સત્તાનો દુરુપયોગ કરી સનીએ 14 મોબાઈલના રોકડા રૂપિયા 5,27,000 અને અન્ય રોકડ મળી કુલ રૂપિયા 6,56,000થી વધુની રોકડ રકમ બેંકમાં ભરવા માટે કલ્પેશભાઈએ જણાવ્યું હતું. પરંતુ સનીએ પૈસા જમા કરાવવાના બદલે આ રકમ બારોબાર ઉચાપત કરી વાપરી નાખી હતી. આ ઘટના 1 મહિના પહેલા બની હતી. જોકે કલ્પેશભાઈએ બેંકના વ્યવહારો જોતા પૈસા જમા ન થયા હોવાનું સામે આવ્યું હતું. સનીની પૂછપરછ કરતા પૈસા વાપરી નાખ્યા હતા. પૈસા આપી દેવાની બાંહેધરી આપી હતી, પરંતુ પૈસા ન આપતા છેવટે કલ્પેશભાઈ સની વિરુદ્ધ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રિંગ રોડ કુંદન હાઉસમાં કાપડની દુકાન ધરાવતા એક વેપારી પાસેથી દલાલ મારફતે સારોલી DMD લોજિસ્ટિક પાર્કના વેપારીએ રૂપિયા 16,26,000થી વધુનો ઉધાર ગ્રે કાપડનો માલ ખરીદ્યો હતો. સમયસર પૈસા ન ચૂકવતા વેપારીઓ ઉઘરાણી કરતા દલાલ અને ઠગ વેપારીએ જાનથી મારી નાખવાની ધમકી આપી દુકાન બંધ કરી ભાગી છૂટ્યા હતા. અડાજણ પાટિયા અભરાર ટાવરમાં રહેતા જુનેદભાઈ મોહમ્મદ કુંદન રિંગ રોડ કુંદન હાઉસમાં ઉમા માં સિલ્ક મિલ્સ નામથી કાપડની દુકાન ધરાવે છે. 1 વર્ષ પહેલા પર્વત પાટિયા મોડલ ટાઉન પાસે પિંક સિટી એપાર્ટમેન્ટમાં રહેતા નરેન્દ્ર મુરલીધર મુંદ્રા નામના દલાલે જુનેદભાઈનો સંપર્ક કર્યો હતો. પોતાની પાસે સારી એવી પાર્ટીઓ છે જે તમને સમયસર પૈસા ચૂકવી આપશે. પૈસાની તમામ જવાબદારી પોતાના માથે લીધી હતી.
दलाल नरेन्द्र पर विश्वास मुकी जुनेदभाई वेपार धंधो शुरू कर्यो हतो। दलाल नरेन्द्र भाई ना कहेवाथी तारीख 2/8/2021 थी 8/9/2021 दरमियान रिंग रोड एनटीएम मार्केट तथा सारोली डीएमडी लॉजिस्टिक पार्क में कलाकृति क्रिएशन नाम थी धंधो करता अने डुंभाल कैलाशनगर सोसायटी में रहता नरेन्द्र राम गोपाल शर्मा नामना वेपारीए जुनेद भाई ने ₹16,26,000 थी वधुनो उधार कापड़नो माल आप्यो हतो, परंतु समयसर पैसा न आवता जुनेद भाई वेपारी नरेन्द्र शर्मा અને દલાલ નરેન્દ્ર મુંદ્રાને અવારનવાર ફોન કરી ઉઘરાણી શરૂ કરી હતી, પરંતુ બંને જણાએ હવે પછી પૈસાની ઉઘરાણી કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી પૈસા ચૂકવ્યા ન હતા। ત્યારબાદ વેપારી નરેન્દ્ર શર્મા ગોડાઉન અને દુકાનો બંધ કરીને ભાગી છૂટ્યો હતો। આ બનાવ સંદર્ભે જુનેદભાઈએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। पूर्णा आई माता रोड थी सहारा दरवाजा तरफ जई रहेली रिक्शा में बेसेला पेसेंजर नो मोबाइल फोन चोरी करता रिक्शा चालक सहित बे जणा रंगे हाथ पकड़ाई गया हता, जारे बे जणा भागवा में सफल रह्या हता। राजस्थान बाड़मेर जिला ना जांख गाम ना वतनी अने हाल पूर्णा आई माता रोड सरिता विहार सोसायटी में रहता शिवम राम खेमाराम चौधरी रिंग रोड मार्केट में नौकरी करी परिवार नो गुजरान चलावे छे। तारीख 24 सप्टेम्बर ना रोज सवारना समय शिवाराम GJ5BY8672 नंबर ने रिक्शा में आई माता रोड थी बैठो हतो। त्यारबाद रिक्शा सहारा दरवाजा तरफ जई रही हती, ते दरमियान रिक्शा में बेसेला चार जणाए शिवराम ने आगळ पाछळ बेसवानुं कही मोबाइल फोन अने रोकड़ा ₹32,000 मळी, कुल ₹42,000 नी मत्ता चोरी लीधी हती। जो कि शिवराम ने चोरी अंगे जाण थता तेणे प्रतिकार कर्यो हतो। जोर जोर थी बूमो पाड़ता आजूबाजूना लोको दोड़ी आव्या हता, ત્યારે રિક્ષામાં બેસેલા બે જણા ભાગી છૂટ્યા હતા અને અન્ય બે પકડાઈ ગયા હતા। આ અંગે પૂણા પોલીસને જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો। પોલીસે બે આરોપીઓને પકડી પૂછપરછ કરતા ભેસ્તાના વાસમાં રહેતો પવનકુમાર રામપ્રસાદ ગુપ્તા અને દાઉદ ખાન આમીન ખાન પઠાણ હોવાનું જણાવ્યું હતું। પોલીસે શિવરામની ફરિયાદના આધારે ગુનો નોંધી અન્ય આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। खटोदरा पोलिस स्टेशन की हद में पेसेंजर स्वांग में पेसेंजरो ने बातों में भोळवी तेमना खिस्सा हलवा करता बे इसमों ने एसओजीए झड़पी पाड़ी ₹33,000 की चोरी नो भेद उकेली काढ्यो हतो। अड़ाजण में रहता दिनेश भाई मिश्रीलाल कोठारी अड़ाजण गुजरात गेस सर्कल पास ओल्ड मुंबई नामनी आइसक्रीम की दुकान में काम करीने पोताना परिवार गुजरान चलावे छे। 15 सप्टेम्बर रोज फ्लेट मालिक ने भाड़ू चूकवना कारण शेठ शैलेशभाई पुरोहित ऑफिस में रिंग रोड पर राजहंस कॉम्प्लेक्स पास पैसा लेवा आया था और 30,000 रुपया लीधा था। त्यारबाद आधेड़ रिंग रोड की सीविल चार रस्ता थी ऑटो रिक्शा में बेसी अड़ाजण जवा माटे निकल्या हता। तेज समय रिक्शा में पहलेथी ज बैठेला चार बदमाशोए ड्राइवर की मदद थी आधेड़ खिस्सा में 33,000 रुपया चोरी लीधा था और तेमने रस्ता वच्चे ज छोड़ी भागी गया था। आधेड़े रिक्शा चालक गैंग विरुद्ध खटोदरा पोलिस स्टेशन में केस नोंधाव्यो हतो। जो कि आ प्रकरण में एसओजी पोलीसे आधेड़ना पैसा चोरी लेना रिक्शा चालक गैंगना बे सभ्योने झड़पी पाड्या छे। पूछपरछ करता पोताना नाम समीर शेख अने रिया शेख होवानो जणाव्यो हतो। कोरोनाना कारणे गत वर्षे नवरात्रिनी उजवणी करवामां न हती आवी, परंतु आ वर्षे स्थिति थोड़ी हळवी थता गुजरातमां शेरी गरबाने मंजूरी आपवामां आवी छे। 400 लोकोनी मर्यादा साथे शेरी गरबा योजी शकाशे। जो कि क्लब अने पार्टी प्लॉटों में गरबा रमवानी परवानगी आपवामां आवी नथी। आ साथे राज्यना गृह विभाग द्वारा करवामां आवेली जाहेरात मुजब आवतीकालथी रात्रे कर्फ्यूनो समय 1 कलाक वधारवामां आव्यो छे। हवेथी रात्रे 12 थी सवारे 6 वाग्या सुधी रात्रि कर्फ्यू रहेशे। 8 नगरों में रात्रि कर्फ्यूनी मुद्दत 25 सप्टेम्बरनी शनिवारे पूर्ण थई छे। 7 ऑक्टोबर थी नवरात्रिनो प्रारंभ थाय छे। आ स्थितिमां गुजरातनी नवी सरकार रात्रि कर्फ्यूमां घटाड़ा साथे नवरात्रिमां शेरी गरबाना आयोजनो माटे नवी गाइडलाइन साथे महत्वनो निर्णय कर्यो छे। मुख्यमंत्री भूपेन्द्र पटेले गृह राज्यमंत्री हर्ष संघवी साथे योजेली महत्वपूर्ण बैठकमां आ निर्णयो लेवामां आव्या छे, जेमां राज्यना जे 8 महानगरो अमदावाद वडोदरा राजकोट सूरत भावनगर जूनागढ़ जामनगर अने गांधीनगर में हाल रात्रि कर्फ्यू अमल में है। त्या आवतीकाल रात्रि 12 कलाक 10 ऑक्टोबर सुधी
सवारे 6 વાગ્યા સુધી દરરોજ રાત્રિ કર્ફ્યુ અમલમાં રહેશે। રાત્રિ કર્ફ્યુની સમય મર્યાદા અત્યારે રાતેના 11 થી સવારે 6 વાગ્યા સુધીની છે, તેમાં 1 કલાકનો ઘટાડો કરીને હવે રાત્રિના 12 થી 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ રહેશે। આગામી દિવસોમાં રાજ્યમાં નવરાત્રિ પર્વની ઉજવણી થવાની છે, તે સંદર્ભમાં મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ માત્ર શેરી ગરબા સોસાયટી અને ફ્લેટના ગરબા, દુર્ગા પૂજા, વિજયાદશમી ઉત્સવ, શરદ પૂર્ણિમા ઉત્સવ જેવા આયોજનો 400 વ્યક્તિઓની મર્યાદામાં યોજવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે। રાજ્યમાં પાર્ટી પ્લોટ, ક્લબ, ખુલ્લી જગ્યાએ કે કોઈ પણ જગ્યાએ કોમર્શિયલ રીતે નવરાત્રિની ઉજવણીની પરવાનગી આપવામાં આવશે નહીં। લગ્ન પ્રસંગોમાં અગાઉ 150 વ્યક્તિઓની જે મર્યાદા હતી તેમાં વધારો કરીને હવે 400 વ્યક્તિઓની છૂટછાટ આપવામાં આવી છે। આવી ઉજવણીઓમાં ભાગ લેનારા દરેક વ્યક્તિએ કોરોના વેક્સિનના 2 ડોઝ લીધા હોય તે હિતાવહ રહેશે। આવા આયોજનોમાં લાઉડ સ્પીકર, ધ્વનિ નિયંત્રણ અંગેના સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે। અંતિમ ક્રિયા દફન વિધિમાં અગાઉની 40 વ્યક્તિઓની મર્યાદામાં વધારો કરીને હવે 100 વ્યક્તિઓની મર્યાદા રહેશે। રાજ્યમાં રેસ્ટોરન્ટ રાત્રિના 10 કલાક સુધી અગાઉ ક્ષમતાના 60% સાથે ચાલુ રાખવાની મંજૂરી હતી, તેમાં વધારો કરીને હવે ક્ષમતાના 75% સાથે ચાલુ રાખી શકાશે। રાજ્યમાં જાહેર બાગ બગીચા અગાઉ રાત્રિના 9 વાગ્યા સુધી ખુલ્લા રહેતા હતા, તે પણ હવે રાત્રિના 10 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે। અમદાવાદ બાદ સુરત પાલિકા વિવિધ કચેરી, ઓફિસો તથા સિટી બસ, બીઆરટીએ સાથે હોટલ રેસ્ટોરન્ટમાં રસી ન મુકાવનારને પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા તૈયારી કરી છે। કમિશનર બચ્છાનિધિ પાનીએ જણાવ્યું કે 3 મહિનાના સર્વેમાં વેક્સિન મુકાવનાર સંક્રમિત થયા બાદ તેને હોસ્પિટલમાં જવાની જરૂર પડતી નથી, હોમ ક્વોરન્ટાઇનમાં જ સ્વસ્થ થઈ જાય છે, જ્યારે રસી ન મુકાવનાર હાઈ રિસ્ક કેટેગરીમાં આવે છે, તેમને કોરોના થાય તો હાલત ગંભીર બની શકે છે, જેથી આ સિસ્ટમ લાગુ કરાશે। આગામી દિવસોમાં હોટલ રેસ્ટોરન્ટના સંચાલકો સાથે બેઠક કરાશે, કોરોના સર્ટિફિકેટની તપાસ કર્યા બાદ જ એન્ટ્રી આપવામાં આવશે। દરેક વ્યક્તિએ પોતાની પાસે મોબાઈલમાં ઈ કોપી અથવા ફિઝિકલ કોવિડ વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવવાનું રહેશે। ઉપરાંત લોકોના વેક્સિન સર્ટી ચેક કરવા માટે એપ બનાવાઈ છે, જેના માધ્યમથી આવા લોકોના સર્ટી અસલી છે કે નહીં તે પણ ક્યુઆર કોડના માધ્યમથી ચેક કરાશે। શહેરમાં 32,73,000 લોકોને પ્રથમ ડોઝ સાથે 95.36% રસીકરણની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે 14,62,662ને બીજો ડોઝ અપાઈ ગયો છે। આ સાથે સેકન્ડ ડોઝની કામગીરી 44.68% પૂર્ણ થઈ છે। શહેરમાં 32,155 લોકોને રસી અપાઈ હતી। શનિવારે કામગીરી રાબેતા મુજબ રહેશે, પાલિકાની વેબસાઇટ પરથી ઓનલાઈન માહિતી મેળવી શકાશે। સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર હેડલાઇન્સ પર। સુરતમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ચૂંટણીનું મતદાન કરવામાં આવ્યું। સુરતના ડોક્ટર દીપક રાજગુરુ અને ડોક્ટર જગદીશ ચાવડા સંચાલન ઉમેદવાર બન્યા। લાલગેટ સૈયદપુરા વિસ્તારમાં પોલીસની બાઇકને રિક્ષા ચાલકે કટ માર્યો અને પછી થઈ લાફા વાળી। અમરોલી છાપરાભાઠા રોડ પર ચૌધરીવાસના રસ્તાઓ પર ગોબર ગંદકીને લઈ સ્થાનિક લોકોમાં રોષ। પાંડેસરામાં 12 વર્ષના વિદ્યાર્થીએ બાથરૂમમાં ફાંસો ખાધો, લટકતો મૃતદેહ જોઈ પરિવાર હેપતાઈ ગયો। ડુમસ બીચ પર કાદોમાં પોલીસની પીસીઆર વાન ફસાતા જોવા જેવી થઈ, રમૂજી દ્રશ્યો વચ્ચે મહા મહેનતે બહાર કઢાઈ। અને ઉકાઈમાં પાણીની આવક વધતા 2 ફૂટ ડેમ ખાલી, 72,000 ક્યુસેક પાણી છોડાતા તાપી નદીના જળસ્તરમાં વધારો થયો।
આ સાથે આજના સમાચાર સમાપ્ત થયા. નવા વધુ સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જતા રહેશો સુરત ચેનલ. નમસ્કાર.